ભયમાં રહેશો નહીં જામનગરવાસીઓ, અમે તમારી સાથે છીએ, જામનગરના એસપી બોલ્યા. રથયાત્રા જેવા અન્ય ઉજવણીના તહેવાર આવી રહ્યા છે ત્યારે જામનગરના એસપી દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજી લોકોને ભયમુક્ત રહેવા અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાબિત કરવાનો સરાહનીય પ્રયાસ કરાયો હતો. આમ તો પોલીસના નામ પડે એટલે બે ઘડીવાર રૂંવાટા ઊભા થઈ જાય, પરંતુ જ્યારે પોલીસ મિત્ર બની પ્રજાના રક્ષણ માટે પ્રજા વચ્ચે આવે ને ત્યારે તો તે વાત ખોટી સાબિત થાય છે. આવું જ કંઈક કરી બતાવ્યું છે જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ. એસપી ડેલુએ જામનગર શહેરના 3 ડિવિઝન એ, બી અને સીમાં આવતા વિસ્તારમાં એલસીબી, એસઓજી, ટ્રાફિકને પોલીસ કર્મીઓને સાથે રાખી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ભય ના રહે અને તેમને પડતી મુશ્કેલીઓને પોલીસ સમક્ષ નિખાલસતાથી જણાવી શક્યો. તેમજ આગામી દિવસોમાં તહેવારો પણ આવી રહ્યા છે, રથયાત્રાથી લઈને ઈદ જેવા, ત્યારે જામનગર પોલીસ હંમેશા જામનગરવાસીઓની સાથે છે તે હતો. એસપી પ્રેમસુખ ડેલુ એક સામાન્ય પરિવારમાંથી આવે છે, જેથી સામાન્ય લોકોની વેદના તે સમજી શકે છે. તેમના પ્રશ્નોને વાંચી આપી તેનું નિરાકરણ લાવવામાં તે નિપુણ છે. અમદાવાદ ખાતે ઝોન 7માં ફરજ બજાવી ચૂકેલા તેમના વિસ્તારના લોકો આજે પણ તેમના કરેલા કાર્યને બેખૂબીથી યાદ કરે છે, જેમણે પ્રજા વચ્ચે જે તેમના પ્રશ્નોને સમજ્યા છે. લોકોને કનગડ કરતા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી તેમના વિસ્તારમાં શાંતિ બનાવી રાખી હતી. આવો જાણીએ શું કહ્યું પ્રેમસુખ ડેલુએ જામનગરવાસીઓને. આજે જામનગર શહેરમાં એવું સિટી એ, સિટી બી અને સિટી સી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એલસીબી, એસઓજી અને ટ્રાફિક અને ડીવાયએસપી અને બીજા બધા પોલીસ કર્મીઓ સાથે જોડે રહીને પૂરે શહેરમાં એવું ફૂટ પેટ્રોલિંગ કરી હતી. ફૂટ પેટ્રોલિંગનો મેઇન ઉદ્દેશ્ય જો હતો આ હતો કે લોકો કે અંદર કોઈ પ્રકારનો ભય ન હો ઓર કિસી પ્રકાર કે ઉનકી કોઈ પરેશાની હો તો ઓન ફિલ્ડ પર વો હમે બતાએ. ઓર ઉસકે અલાવા આગામી આવનાર સમયમાં ઘણા બધા તહેવારોની ઉજવણી થવાની છે, તો બધા લોકોમાં એક વિશ્વાસ થાય કે ભાઈ પોલીસ મારે જોડે છે અને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ થાય તો અમે લોકો પોલીસ પાસે જઈ શકે, તો લોકો માટે એક વિશ્વાસ ઊભો થાય એટલા માટે આજની બધા લોકોને સાથે રાખીને અને એક ફૂટ પેટ્રોલિંગનું આયોજન કર્યું હતું આજે.